રાજ્યમાં ગરમીથી હાહાકાર મચ્યો છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર કરી ગયો છે અલગ અલગ શહેરોમાં જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ચુમ્માળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત કચ્છ પોરબંદર અને ભુજ સહિતના શહેરોમાં તાપ તરખાટ મચાવી રહ્યું છે વલસાડ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અને જૂનાગઢમાં હીટવેવની આગાહી છે આગામી પાંચ દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે તેવું હવામાન વિભાગે કહ્યું છે અમદાવાદમાં આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે દિવસ દરમિયાન આપવામાં આવી છે રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે તાપમાનનો પારો ડિગ્રી ને પાર પહોંચ્યો છે ત્યારે સૂર્યનારાયણનું ભૌત્ર સ્વરૂપ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગરમીથી અકળાયેલા લોકો ઠંડક મેળવવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે લોકો શેરડીના રસનું સેવન કરી રહ્યા છે રસ્તા પર જતા રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય ગરમીથી અકળાઈ જતાં શેરડીના રસનું સેવન કરતાં નજરે પડી રહ્યા છે તો આ ગરમીમાં વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે પાણીમાં ધમાલ મસ્તી કરતાં લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે તો ઉનાળામાં લેમન જ્યુસ હોય કે પાઇનએપલ જ્યુસ લોકોમાં જ્યુસના સેવનનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે ગરમીમાં વોટર પાર્ક ઉપરાંત સ્નો પાર્કમાં પણ લોકો જઈ રહ્યા છે આર્ટિફિશિયલ સ્નોફોલ ને જોઈને કાશ્મીર જેવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે અને લોકો તેની મજા પણ લઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે રાજ્યમાં અંગ દઝાડથી ગરમીનો પ્રકોપ છે ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો છે રાજ્યના ચાર શહેરોની જો વાત કરીએ તો ત્યાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે

और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहाँ पर हीटवेव की वार्निंग दी गई है आने वाले पाँच दिनों के लिए तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर सुरेंद्र नगर पोरबंदर जूनागढ़ और, और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले पाँच दिनों पर हीटवेव की वार्निंग दी गई है तो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो फोर्टी डिग्री सेल्सियस

હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે અઠાવીસ મેના રોજ ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે અને મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા વ્યક્ત કરાઈ આઠ જૂનથી દરિયામાં પવન બદલાય તેવી શક્યતાઓ અને ચૌદ જૂન સુધી રાજ્યમાં વરસાદ આવશે જ્યારે સત્તરથી ચોવીસ જૂનના રોજ ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી રાજ્યમાં એકસો છ ટકા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ સાતથી ચૌદમાં પણ ચોમાસાનો વરસાદ થશે આધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ચૌદથી અઠ્યાવીસમાં પણ આધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડામાં મૂલી જાય કેટલાક એવી ગતિ વધી જાય છે આ ઉપરાંત પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉત્તરમાં વાવાઝોડા થશે મેના અંતમાં અને જૂન શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહે છે આ તરફ સાબરકાઠામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો વિજયનગર તાલુકામાં સતત ત્રીજા દિવસે અહીં વરસાદ વરસી રહ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે બાજરી મગ જુવાર સહિત પાકોને નુકસાન થઈ રહ્યું છે સાબરકાઠામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે આ શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની મદરેસાઓમાં હવે સર્વે હાથ ધરાયો છે જેના ભાગરૂપે જામનગરમાં પણ સર્વેની કામગીરી હાથ ધરાઈ જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પંદર જેટલી સર્વેની ટીમ બનાવવામાં આવી છે આથી મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં શિક્ષકોનો કેટલો પગાર છે સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ અંગેનો રિપોર્ટ બે દિવસમાં તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે you <laughs> કેટલા શિક્ષકો અભ્યાસ કરાવે છે કે એ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કયા સમયે અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે એ જે મદરેસામાં અભ્યાસ કરી રહ્યા છે એ મકાનનું બાંધકામ વપરાશ પરવાનગી બીયુપી સર્ટિફિકેટ છે કે નહીં તેનું ફાયર એનઓસી છે કે નહીં આ બધાની અમે અમુ તપાસ કરી રહ્યા છીએ અને નિયત નમૂનાનું જે ફોર્મેટ મુજબનું ચેકલિસ્ટ છે એ અમે ભરીને આ અહેવાલ છે અમે શિક્ષણ વિભાગને સુપ્રત કરીશું અમને અત્યાર સુધીમાં ચાર મદરેસાઓનું લિસ્ટ આપવામાં આવેલું

આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ સુલતાન મોહલ્લામાં સર્વે કરવા માટે આચાર્ય ગયા હતા તે દરમિયાન તેમના પર હુમલો કરાયો મદરેસા બંધ હોવાથી આચાર્ય પુરાવા માટે ફોટો લઈ રહ્યા હતા બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર મારવામાં આવ્યો છે જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે દસ થી પંદર લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાનું આચાર્યનું કહેવું છે

આપણે શું એક સ્થાનની મુલાકાત દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા પહેલાં દસ જણનું ટોળું જ વળ્યું કેમ ફોટો પાડ્યો હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું પ્રિન્સિપાલ તરીકે ખાલી મારા કોઈ પણ આવી પ્રવૃત્તિ બની હોય તો તેના સામે ફરિયાદ કરી કડકમાં કડક કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં કોઈ આવી ઘટના ના બને કોઈ આ દરિયાપુર વિસ્તારને બાંધમાં લેવા માંગતું હોય ત્યારે બે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા સરકારી કામમાં રુકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય પાંચ આરોપી વિરુદ્ધ દરિયાપુર દરિયાપુરપોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે તો રાજ્યના તમામ મદરેસા અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રાજ્યના સ્કૂલ કમિશનર તથા પ્રાથમિક શિક્ષણના ડાયરેક્ટરને મદરેસા તથા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરવા સૂચના અપાઈ છે જેના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મદરેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે પણ શરૂ કરાયો હતો તો બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વીજળીના સ્માર્ટ મીટર સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે વીજ કચેરીઓ ખાતે પહોંચી અહીં વિરોધ નોંધાવાઈ રહ્યો છે સ્માર્ટ મીટરથી એકથી પાંચ હજાર વધારે બિલ આવતું હોવાનું લોકોનો આક્ષેપ છે વાત સુરતી કરીએ તો સુરતમાં સ્માર્ટ મીટરને લઈને ડીજીબીસીએલના એમડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાનું અને લાગવાનું યથાવત રહેશે સ્માર્ટ મીટરમાં કોઈ ભૂલચૂક નથી કોઈ ફરિયાદ હોય તો નજીકની કચેરીમાં જવું તેવું તેમણે કહ્યું સ્માર્ટ મીટર લગાવનારાને ભવિષ્યમાં બે ટકા રિબેટ પણ મળશે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી જ શરૂ થઈ ગયું છે કંદુમાર નો વાયરલ થયો કે મારા ત્રણ કસો બે પતી ગયા પણ એ મેં તમને પ્રૂફ સાથે આપ્યું છે કે બિલકુલ સત્ય નથી અને એ વાત તદ્દન ખોટી છે એટલે એક સાઈડ ઓફ સ્ટોરી થી સત્યતા નથી હોતી હવે અમે પ્રાયોરિટી માં ગવર્મેન્ટ કનેક્શન ને લઈએ છીએ અને કન્ઝ્યુમર્સ ને કોન્ફિડન્સ માં લઈને કામ આગળ કરવાનું છે આ તરફ ભાવનગરના ગારિયાધારના રાજકારણમાં ગરમાવો આવી ગયો ગારિયાધાર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડનો ને પત્ર સીએમને પત્ર લખવામાં આવ્યો છે તેમના દ્વારા

આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માગણી કરેલી તણાથી ગારી ધારમાં એને જ મૂકો હવે દોઢ વર્ષ છું એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું અરે ગામને ક્યાંથી ક્યાં પોકાઈડ્યું આ બધાએ અને હવે હવે એમ કહે છે કે હવે આમ કરી દેસું તેમ કરી દેશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામાં વહેલી તકે બદલી થાય એ મારી માગણી છે

અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખો કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ સ્થિતિ નથી પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે પણ ભાજપના લોકોને ચારસો વીસનો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ટુકાવણાની અંદર ટલાક સરપંચો એ ધારાસભ્ય રમણ પાટકર ને રજૂઆત કરી અધિકારી સરપંચોને હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અધિકારી ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ રજૂઆત કરી તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે બરાબર કામ કરતો નથી વિવાદિત મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંદવાજા એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો અમે અહીંયાથી બદલી કરાવીશું આ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે પ્રમાણપત્ર માટે આવતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે સુવિધાઓ વધારાઈ છે પ્રમાણપત્ર માટે વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી જેને લઈને તંત્રએ એક્સ્ટ્રા વિન્ડો ઓપન કરીને કામગીરીને ઝડપી બનાવી છે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની અને બેસવા માટે ખુરશી તેમજ તાપથી બચવા માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વધારાની વિન્ડો શરૂ થતાં વિદ્યાર્થીઓને કતારમાં ઉભા રહેવાથી મુક્તિ મળી છે ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સની જાહેરાતોથી હવે ચેતજો કારણ કે રાજકોટ આરટીઓએ આવી જાહેરાતો સામે ફરિયાદ કરી છે

આ સુરેન્દ્રનગરમાં સાયલા પોલીસે સપાટો બોલાવ્યો ખનીજ વહન કરતા દસ ડમ્પરો ડિટેન કરી નાખ્યા સાયલા પોલીસે આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ખનીજ ભરેલા દસ ડમ્પરો ડિટેઇન કરવામાં આવ્યા ડમ્પરો ડિટેન કરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે આ વાપી હાઈવે પર સાઇન બોર્ડ ચાલતી કાર પર પડ્યું હતું મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે અડતાલીસ પર આ ઘટના ઘટી हाईवे ऑथोरिटी ने गंभीर बेदरकारी सामने आई कार चालक सहित एक व्यक्ति नो चमत्कारिक बचाव थोड़ा लॉन्ग साइड होने की वजह से फिर मैं बोला कि ब्रिज के नीचे घुमा के वापस गाड़ी जाऊंगा आते समय ऑटोमेटिक होर्डिंग ऊपर गिर गया पूरा गाड़ी डैमेज हो गई है दो आदमी हम थे लेकिन बच गए हम लोग को नुकसान नहीं हुआ गाड़ी पूरी डैमेज हो गई है पे ऐसा बहुत सारे पोल होंगे जो गल गए हैं उनको चेक करना चाहिए हर जगह पे ध्यान देना चाहिए वलसाड़ प्रशासन को इसके ऊपर ध्यान देना चाहिए પૂર એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી કોશિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બરફના ગોળા અને ઉત્પાદન એકમો પર તપાસ શરૂ કરવામાં આવી છે કેરી પકડવા કેલ્શિયમ કાર્બાઈડથી કેરી ન પકવે તે માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી ઉત્પાદકો પણ પડીકી નાખીને ન પકવે તેવી સૂચનાઓ આ વેપારીઓને આપવામાં આવી છે રાજ્યના નાગરિકોને સલામત ખોરાક મળી રહે પીણા મળી રહે એના માટે ઉનાળામાં પણ એક સ્પેશિયલ ડ્રાઇવ આપવામાં આવે છે રાજ્યના દરેક જિલ્લાના દરેક ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમને આ સિઝન દરમિયાન આ જે ઠંડા પીણા હોય બરફગોળા હોય બરફ હોય એના નમૂના લેવાનું ચેક કરવાનું અભિયાન આપવામાં આવેલું છે અત્યારે કેરીની પણ શરૂઆત થઈ ગઈ તો કેરીની અંદર પણ અમુક લઈભાગુ લોકો કાચી કેરીને જલ્દી પકવવા માટે અને જલ્દી વધારે પૈસા કમાવવા માટે જે કેલ્શિયમ કાર્બાઈડથી પકવતા એવી જે પ્રતિબંધિત વસ્તુ છે કેલ્શિયમ કાર્બાઇડ એવું પકડતા એના માટે પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે